जय हिंद विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 13 पृष्ठफल ने घनफळ। मित्रों अत्यार सुधी आ प्रकरण में आपने समघन लंबघन नळाकार शंकु गोळो ने अर्धगोळो एनी सपाटीना क्षेत्रफळ एटले के पृष्ठफळ नी वात करी छे। हवे आपणो टॉपिक बदलाय छे, हवे आपणे जे टॉपिक भणवानो छे ते घनफळनो छे। घनफळ शब्द उपरथी खबर पड़े घन त्रण परिमाण होय, त्रण परिमाण वाली आकृतिनुं माप थाय एटले घनफळ कही शकाय। पण घनफळ एटले शुं? तो घन पदार्थ अवकाशमां जग्या रोके। तमे कोई खुल्ला रूमनी कल्पना करो ने एमां कोई गोळो मूको छो एटले एटली जग्या रोकाय छे बस, तो एनुं घनफळ कहेवाय। घन पदार्थे अवकाशमां रोकेली जग्यानुं माप एटले घनफळ। ईज सेंसमां एक बीजो शब्द छे क्षमता। क्षमता छे ने ए आपणे घणी वखत विद्यार्थीने शिक्षक कहेता होय के भाई तारी क्षमता केटली याद राखवानी, के એટલે એ એનું એક માપ થાય કે કેટલું યાદ રાખી શકે છે એમ। અહીંયા ઘનફળમાં ક્ષમતા શબ્દ છે ને એ પ્રવાહીના માપન માટે લેવાય, કે કોઈ વાસણ કે પાત્ર હોય ને એમાં આપણે કેટલું પ્રવાહી સમાવી શકીએ છીએ એનું જે માપ મળે એને આપણે એની પ્રવાહી સમાવવાની ક્ષમતા એવું કહેતા હોઈએ છીએ, બરાબર છે। એટલે વાસણમાં સમાવી શકાતા વાયુ કે પ્રવાહીના ઘનફળને તે વાસણની ક્ષમતા કહેવાય। કોઈ વાસણ માટે પર્ટિક્યુલર વાત છે કે વાસણમાં સમાવી શકાતા બંધ કરતા હોય ત્યારે વાયુની વાત હોય, ખુલ્લું પણ રાખો કે બંધ પણ કરી શકાય પ્રવાહી માટે, વાયુ કે પ્રવાહી સમાવી શકાતા વાયુ કે પ્રવાહીના ઘનફળને તે વાસણની ક્ષમતા અથવા એને ગુંજાશ શબ્દ પણ યાદ રાખજો કહેવાય છે। ગુંજાશ શબ્દ તમને પર્ટિક્યુલર બહુ ઓછો સાંભળવા કે જોવા મળશે, ઓકે। હવે જેમ આપણે પૃષ્ઠફળમાં સૂત્રો જોયા છે એ પ્રમાણે હવે ઘનફળમાં સૌથી પહેલું છે લંબ ઘનનું ઘનફળ। જાણો છો મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એલ ગુણ્યા બી ગુણ્યા એચ એલ બી એચ, અને બીજું છે સમઘન માટે સમઘનનું ઘનફળ માત્ર લંબાઈ જ હોય એટલે લંબાઈની 3 ઘાત, બરાબર છે। એલ હોય કે એ લખો કે તમારે જે માપ એક્સ લેવું હોય કે એ રીતે, કેટલાક રૂપાંતરણ પણ તમને અહીંયા કહી દઉં કે 1 મીટર ઘન હોય ને, 1 મીટર ઘન એને આપણે 1000 લીટર કહીએ છીએ, અને 1 લીટર હોય, માનો 1 લીટર એટલે કેટલા, તો 1 લીટર માપો ને તમે ત્યારે એમાં 1000 સેન્ટીમીટર ઘન આવે। તમને સેન્ટીમીટર ઘન સમજાવવા માટે હું તમને જો આ એક આકૃતિ, જેમાં આપણે નવો વેપાર કે એવું રમતા હોય ને ત્યારે આવી કૂકરી હોય છે તમારી પાસે, આ 1 સેન્ટીમીટર માપવાળી હું ઘન કૂકરી બતાવું તમને, પ્રેક્ટિકલી થોડો ખબર વધારે પડી જશે। આ એક પ્રકારનો ઘન જ છે, આવી 1000 કૂકરી જેટલી જગ્યા રોકે ને, 1000 ભેગી કરી દેવાની વચ્ચે જગ્યા નહીં રાખવાની, તો એ જે જગ્યા થાય ને 1000 કૂકરીની એટલે 1 લીટર બને, આવી રીતે સમજવાનું છે આને, ત્રિપરિમાણ છે એટલે, બરાબર છે। હવે આને આપણે મીટરને ને સેન્ટીમીટરને સમજવું હોય કે 1 મીટર ઘન એટલે મીટર એટલે કેટલી વખત, 100 વખત સેન્ટીમીટર 3 વખત આવે, 100 100 100, આ 100 × 100 × 100 આટલા સેમી ઘન, આંકડા યાદ ના રહે ને મીંડા કેટલા છે તો આ રીતે યાદ રાખવાનું, બરાબર છે। અને એને 1 કિલો લીટર કહેવાય, બરાબર છે। 1 લીટર તો એનું સેન્ટીમીટર ઘનમાં આટલું માપ, 1 કિલો લીટર તો એનું સેન્ટીમીટર ઘનમાં આટલું માપ,
एक मीटर घन बराबर एक किलो लीटर, एक मीटर घन बराबर हजार लीटर, बराबर एना मतलब कि हजार लीटर बराबर एक किलो लीटर एवं थे। क्लियर? चलो हवे आपणे एना एक्जाम्पल जोईए। बहु सरल सीधा मापज शोधवाना छे मित्रों। जो दीवासळीनी एक पेटीनुं माप चार सेंटीमीटर बाय अढ़ी सेंटीमीटर बाय दोढ़ सेंटीमीटर। हूँ ज्यारे आवुं बोलूँ छूँ एटले तमने पण वाँचवानी प्रथा होवी जोईए, तमने पण खबर होवी जोईए कि आ चार बाय अढ़ी बाय दोढ़ एटले त्रण माप थया, लंबाई पहोळाई ऊंचाई के जाड़ाई सेंटीमीटर में छे। बधा माप एक सरखा एकम में होवा जोईए, कोई पण दाखलो गणता हो, गमे ते धोरण भणता हो, बराबर छे। એટલે આપણે પહેલા આપણે લખી નાખીએ માપ એના કયા કયા છે, તો એલ બી એચ, એલ એટલે લંબાઈ કેટલી છે 4 સેમી, બી એટલે પહોળાઈ 2.5 સેમી, એચ ઊંડાઈ અથવા ઊંચાઈ 1.5 સેમી। હવે સીધું શું પૂછ્યું છે, તો આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ, એટલે આટલા માપ આટલી લંબાઈ પહોળાઈને ઊંચાઈ હોય અને એવું જે એક ઘનફળ મળે, એક લંબઘનનું ઘનફળ મળે, એવા 12 લંબઘન પદાર્થો ભેગા કરો અને જે જગ્યા બને એવી એક મોટી પેટી જે બનતી હોય એનું ઘનફળ શોધવાનું છે। તો સ્વાભાવિક છે કે વિચારો, એ 12 પેટીનું શોધવા, 12ને સમાવતી પેટી માટે તમારે પહેલાં 1 પેટીનું શોધવું પડે, બરાબર છે। એટલે દીવાસળીની એક, જેમ તમે સમજો કે દીવાસળીનું આખું બોક્સ આવતું હોય અને એની અંદર 12 દીવાસળીની પેટી હોય, તો એમાંની એક દીવાસળીની પેટીનું પહેલાં શોધવાનું, તો 12 વડે ગુણી કાઢશો એટલે થઈ જશે। તો એક દીવાસળીની પેટીનું ઘનફળ, લંબઘન છે એલ બી એચ, 4, 2.5 અને 1.5 ગુણાકાર તો જાતે જ કરજો, દશાંશ નહીં રહે, 15 × 6 = 60 અને 25 × 6 = 2500 એટલે 15 જેવો જવાબ આવશે। એકમ ખાસ સેન્ટીમીટર ઘન તગડો લખ્યો છે, ઘનની જરૂર છે, માટે હવે 12 દીવાસળી ની પેટીનું ઘનફળ 12 વડે માત્ર ગુણવાનું છે, 15 × 12 = 180 સેમી ઘન। જો તમારે આ 12 આટલી દીવાસળીઓને કોઈ એક બોક્સમાં ભરવી હોય તો એ બોક્સનું ઘનફળ 180 સેમી ઘન થાય એવું બોક્સ લેવું પડે। એક લંબઘન પાણીની ટાંકી 6 મીટર લાંબી, 5 મીટર પહોળી અને 4.5 મીટર ઊંડી છે। મિત્રો આપણે સીધા માપ જ લખીએ, એલ 6 મીટર, બી 4.5 મીટર, સોરી 5 મીટર, અને 5 મીટર પહોળી છે અને 4.5 મીટર ઊંડી છે। પૂછ્યું છે આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે। સૌથી પહેલાં ટાંકી કેવી છે, તો કે લંબઘન। પાણી સમાવાની વાત છે એનો મતલબ કે શું શોધવું પડે, ઘનફળ। તો લંબઘન ટાંકીનું ઘનફળ, લંબઘન ટાંકીનું ઘનફળ એલ બી એચ, એલ કેટલું છે 6, બી કેટલું છે 5, એચ કેટલું છે 4.5, આ 6 × 35 × 45/10। આ તમારી જાણકારી માટે આ મીંડું ઉડે એવું છે એટલે બતાવ્યું તમારે। તો 45 × 3 એટલે 5 × 3 = 15, 4 × 3 = 12 અને 1 = 13, 135 મીટર ઘન, એટલે કે ઘન મીટર, આટલું એનું ઘનફળ બન્યું। કોનું? લંબઘન ટાંકીનું। હવે આમાં આ તો ઘન મીટરમાં માપ છે ને, તમે એવું કહી શકો કે ભાઈ મને 10 મીટર ઘન પાણી આપો, તમે પાણી લીટરમાં જ માગો છો, તો હવે એનું રૂપાંતરણ લખવું પડશે મિત્રો। શું થાય, મીટર ઘન અને લીટરનું યાદ કરો, હમણાં જ આપણે બતાવ્યું છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર, ધેન 135 મીટર ક્યુબ હાઉ મચ,
बहु ईजी है, 135 × 1000 एटले 3 मींडा लागी जाए एटला लीटर पानी आ मापवाड़ी लमघन टाँकी में समाय 135000। बहु ईजी दाखला है, धोरण तमे 8મા કે 7મા में कदाच गण्या पण हशे एवुं पण बने। तीजो प्रश्न, एक लंबगन वासण 10 મીટર લાંબું અને 8 મીટર પહોળું છે, 10 મીટર લાંબું અને 8 મીટર પહોળું છે, આપણે આ L લખી નાખીએ 10 મીટર, પહોળું એટલે B લખી નાખીએ 8 મીટર। હવે ધ્યાન આપજો, તેમાં 380 મીટર ઘન પ્રવાહી સમાઈ શકે છે, અર્થાત એનું ઘનફળ થઈ ગયું કેટલું, 380 મીટર ઘન। બસ હવે થોડુંક બદલાશે કંઈક, ઊંચાઈ શોધવાની છે। મિત્રો યાદ કરો, ઘનફળનું સૂત્ર, માનો કે ઘનફળ એટલે વી લખો છો ત્યારે LBH થાય, વી ફોર વોલ્યુમ, ઘનફળ। તો એમાં અત્યારે તમે શું જાણો છો, વી ઘનફળ જાણો છો, L જાણો છો, B જાણો છો, H બાકી રહે, ડાબા અને જબા બંને બાજુ લખી અને સાદરૂપ આપવાનું છે। જે માપ ખૂટે છે એને સૂત્રોનો કરતા બનાવવાનો છે। જોઈએ કેવી રીતે, હવે અહીં આપેલ છે એ પ્રમાણે લંબ ઘન વાસણ નું ઘનફળ કેટલું છે, 380। ધ્યાન આપજો, હું દર વખત આ રીતે લખું છું, તો એ 380માં લંબઘન વાસણ છે એટલે એનું સૂત્ર LBH કેટલું બની જાય, 380। હવે L કેટલું છે અહીંયા, 10, B કેટલું છે, 8, H શોધવાનું 380। હવે તમારી પાસે રસ્તો તૈયાર છે, 380 ના છેદમાં 10 × 8, જો આ 10 માટે આ મીંડું તો ડિસીમ થઈ ગયું, બરાબર છે, એટલે 38/8 ભાગાકાર કરો એટલે 8 × 4 = 32, 38 માંથી 6, બરાબર છે। હવે ભાગ ચાલશે તો કે છે ના, 0 × 8 = 56, 4 × 0 = 8, 45, પૂર્ણાંકમાં જવાબ 4.75 એવો મીટર છે ને, એટલે ઊંચાઈ આટલા મીટર થશે। ક્લિયર? નેક્સ્ટ, 8 મીટર લંબાઈ, 6 મીટર પહોળાઈ, 3 મીટર ઊંડાઈ નો એક લંબઘન ખાડો ખોદવો છે, ખાલી ખર્ચ વધે છે, 1 મીટર ઘન ખાડો ખોદવાનો હોય તો એના 30 રૂપિયા લેખે ખાડો ખોદવાનો ખર્ચ શોધો। પહેલાં આપણે ઘનફળ શોધી કાઢીએ, લંબઘન ખાડાનું ઘનફળ LBH, બહુ ઇઝી છે એટલે સીધું લખ્યું મેં, 8, 6 અને 3, બરાબર છે, 8 × 6 × 3, 8 × 6 = 48 = 144 મીટર ઘન। આ શું આવ્યું, એક માપ આવ્યું આ ખાડાનું, જે લંબઘન ખાડો કરવાનો છે, ટાંકી બનાવી હોય તો તમારે ટાંકી નીચે ભાગ જે લંબઘન થતો હોય એવી રીતે એ સમજવાનું કે એમાંથી 144 મીટર ઘન જેટલી માટી નીકળે એમ, અથવા તો એટલો ખાડો થાય જે જગ્યા થશે ને। હવે 1 મીટર ઘન જેટલી ખાડો કરવાની જે મજૂરી છે એ 30 રૂપિયા છે, ચલો અહીં લખીએ, 1 મીટર ઘન ખાડો ખોદવાનો ખર્ચ કેટલો, 30 રૂપિયા, તો આપણે કેટલા, 30 મીટર ઘન ખાડો ખોદવાનો ખર્ચ કેટલો, 30 × 30 કેટલા છે, 144, માય બિગ મિસ્ટેક, વિલ યુ સોરી મી, 144 × 30 થશે, 4 × 3 = 12, 42 × 1 = 43, 4320 રૂપિયા ખર્ચ થાય। બહુ ઇઝી છે દાખલા, ધીમે ધીમે જોતા જશો ને એ પ્રમાણે ગણતા જશો એટલે થઈ જશે તમારાથી પણ આ સરળતાથી કામ। હવે આગળ છેલ્લો દાખલો લઈએ, 5મો, એક લંબઘન પાણીની ટાંકીની ક્ષમતા કહી દીધી છે, ઓહો ચલો સરસ,
આ ટાંકીની પાણીની ક્ષમતાનો મતલબ શું? લંબગણ પાણીની ટાંકીની ક્ષમતા જેને તેનું ઘનફળ કહેવાય 50,000 લિટર છે. હવે ધ્યાન આપજો, એટલે આડકતરી રીતે જ્યારે હું અહીંયા એમ કહું કે આ ઘનફળ છે એનો મતલબ કે તમને આમાં ત્રણ માપ દેખાવા જોઈએ, LBH LBH લંબગણ છે ને માટે, એટલે LBH તમારું આ છે, આની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનું માપ છે આની અંદર. ચલો હવે એટલા માટે બોલું છું આવું કે જો આ લંબાઈ કેટલી છે એમાંની 2.5 મીટર, પહોળાઈ કેટલી છે 10 મીટર, સોરી અનુક્રમે લંબાઈ અને ઊંડાઈ આપી છે, એટલે લંબાઈ 2.5 મીટર અને ઊંડાઈ એટલે H કયું છે. ચલો અહીંયા આગળ એમાં તો કોઈ પણ આપે તો બી વાંધો નહીં, 2.5 મીટર અને આ સોરી H છે 10 મીટર, બરાબર છે. લંબાઈ કેટલી 2.5 મીટર, પહોળાઈ 10 મીટર, શું શોધવાનું છે? અરે ભાઈ પહોળાઈ શોધવાની છે સાહેબ, કેમ આમ છે? ઊંડાઈ જે છે એટલે કે H, બરાબર ને? ઊંડાઈ તો ખબર તો પડશે ને, ટાંકીમાં ઊંડાઈ એટલે એની હાઈટ કહેવાની. પણ આ માપ મીટર મીટરમાં છે ને આ લીટરમાં છે, એટલે સૌથી અઘરી બાબત તમારા માટે પહેલા કન્વર્ઝન રૂપાંતરણ. 50,000 લિટર, હમણાં આપણે એક આગળના દાખલામાં એવું પણ જોયું હતું કે મીટર ઘનમાંથી લીટરમાં ફેરવ્યું હતું કે પાણી કેટલું સમાય તો આપણે એનો જવાબ લીટરમાં લેતા હોઈએ. પણ લંબાઈ પહોળાઈમાં એવું કહીએ કે 5 લિટર લંબાઈ છે, 2 લિટર પહોળાઈ છે, ના, એટલે એ રૂપાંતરણોની જરૂર છે. એટલે આ લીટરનું તમારે પહેલાં મીટર ઘનમાં રૂપાંતરણ કરવું પડે. એ આવું થાય 1,000 લિટર બરાબર 1 મીટર ઘન, તો આ 50,000 લિટર આ પ્રવાહીનું ઘનફળ કેટલું થાય? તો 50,000 × 1/1000 ઇઝી છે 50 મીટર ઘન, સમજાય છે? આ 50 મીટર ઘન શું આવ્યું? એની ક્ષમતા હતી આટલી. ઘન મીટરમાં તમે કહો તો, મતલબ કે ઘન મીટરમાં માપવી હોય તો. હવે એના ઘનફળનું સૂત્ર લઈએ આપણે કે લંબઘન ટાંકીનું ઘનફળ થઈ ગયું 50 મીટર ઘન. એની નીચે એનું સૂત્ર LBH 50 કહેવાય, જેમાં લંબાઈ આપી છે 2.5, પહોળાઈ આપણે શોધવાની છે અને ઊંચાઈ છે 10. 50 બીને સૂત્રનો કરતા બનાવો, જોજો ધ્યાન આપજો. આ 50 × 10 સામે વ્યસ્ત થાય એટલે 1/10, 1.2 × 2.5, આ તો 0 ગયું 5. આ જો અહીંયા બધું ઉડી જાય છે, આ શું વધે છે? 1/2 આ 25, સમજો બરોબર, અને એના 10 જે છે છેદનો છેદ એ ઉપર જાય. 2.5માં શું થતું હતું? 25/10 હોય, એ 10 ક્યાં જાય? છેદનો છેદ અંશમાં, બસ. એટલે 50/25 એટલે 2 મીટર પહોળાઈ થઈ ગઈ. ક્લિયર? તો આમ આ પાણીની ક્ષમતા 2 મીટર પહોળાઈ આપણે એની પરથી શોધી શક્યા. ક્લિયર? તો આપણને જે 5 દાખલાની વાત આજના લેક્ચરમાં આપણે કરી છે, એ 5 દાખલા તમારે સમજ્યા પછી એક વખત તો જાતે ગણવા જ રહ્યા, કદાચ શક્ય હશે તો આપણે આમાં આગળ તમારા દાખલા છે બીજા એટલે જોઈ લઈશું. પણ અત્યારે આ 5 દાખલા આપણે તમારે લખીને તૈયાર કરવાના અને આના જેવા બીજા દાખલા જાતે ગણવાના છે. ચલો હવે ફરી વાર યાદ કરાવું છું ખાસ મિત્રો કે સૂત્રો વગર તમારું બધું જ ભણતર અઘરું રહેશે, કારણ તમે દરેક બાબતમાં વ્યવહારુ બાબતો સમજી રહ્યા છો. આ બધા પ્રશ્નો વ્યવહારુ તો છે જ, એટલે વ્યવહારુ માનો તમને ખબર પડી પણ જાય, સમજાય છે? પણ વ્યવહારુ સમજ્યા છો એટલું પૂરતું નથી, એ સમજ્યા પછી તમારે માનો કે એપ્લાય કરવો પડે કે લંબઘન કે સમઘનના સૂત્રોની વાત આવે છે, કે ઘનફળ નળાકાર હોય કે શંકુ હોય કે ગોળો કે અર્ધગોળો હોય, તો એ સૂત્રો આવડતા હશે તો જ તમે દાખલા ગણી શકો છો. આ ખાસ ધ્યાનમાં લેજો. જોડે જોડે અહીં તો તમને રૂપાંતરણોની પણ એટલી ને એટલી જરૂર છે, સમજો છો ને? રૂપાંતરણમાં તમને મેં ચર્ચા કરી હતી એ પ્રમાણે ફરી વાર કહી દઉં, સેન્ટીમીટર અને મીટરમાં 1 મીટર હોય ને તો 100 સેન્ટીમીટર થાય,
હવે તમારે મીટર ઘનમાં જવું હોય તો સેન્ટીમીટરનો એક ઘન થાય, એટલે સેન્ટીમીટર ત્રણ વખત સો 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 લખો, એટલે એક મીટર ઘન બરાબર સો ગુણે સો ગુણે સો, એટલા સેન્ટીમીટર ઘન થાય. એ પ્રમાણે તમારે એક સાદા માપ ઉપરથી વર્ગ કે ઘનમાં રૂપાંતરણ કરતા શીખવાનું હોય છે. ક્લિયર? આવતા લેક્ચરે મળીશું, રજા લઈએ. જય હિન્દ.